અમદાવાદ શહેરની સાથે અનેક સ્થળોએ જગતના નાથ જગન્નાથની રથયાત્રા નગરચર્યાએ નીકળે છે આથી મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જિલ્લામાં વિસનગર કડી ગુજારીયા લાંગણજ અને મહેસાણામાં રથયાત્રા માટે જિલ્લા પોલીસ સજ્જ બની છે સમગ્ર શહેરમાં ફ્લેગ માર્ચ સાથે નિરીક્ષણ કરવા મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ ફ્લેગ માર્ચ કર્યું હતું જિલ્લામાં તમામ સ્થળોએ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મહેસાણા જિલ્લામાં આગામી અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહેસાણા વિસનગર કડી ગોજારીયા વગેરે જગ્યાએ નીકળનાર છે આ રથયાત્રામાં પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભક્તિભાવપૂર્વક ભાગ ભાગ લે અને સુખ શાંતિપૂર્વક રથયાત્રા સંપન્ન થાય એ માટેની તમામ તૈયારીઓ મહેસાણા જિલ્લા પોલીસે કરેલ છે સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય માટે પોલીસ દ્વારા અધિકારી કર્મચારી જરૂરી વાહનો સાથે રથયાત્રા સાથે રાખવામાં આવશે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવશે જેથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય રથયાત્રા બંદોબસ્તમાં અલગ અલગ જગ્યાએ ત્રણ ડીવાય એસપી પાંચ પીઆઈ પંદર પીએસઆઈ અને ત્રણસોથી વધારે પોલીસ ભાગ લેશે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અઢળક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ખેડૂતોને વાવણીથી લઈ લણણી સુધીની ચિંતા સરકારે કરી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે ખેડૂતો ખેતીમાં અવનવી પદ્ધતિ અપનાવીને પાક ઉત્પાદન વધારી શકે તે માટે ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના અમલી કરાઈ